गुड मॉर्निंग स्टूडेंट्स, अगाउ आपणे जोई गया गीत विशे पोटला टपके टप टप एने गीत छे। पेला पंखी ने जोई मने थाय जो एना जेवी पांख मळी जाए। तो आजे आपणे वादळानी गम्मत विशे आपणे शीखीशुं। चलो बधा चोपड़ी काढो अने ध्यानथी तमारे पण जोड़े जोड़े वाँचवानुं छे। गुलाबी ठंडी हती, पवन धीमे धीमे वातो हतो, कूकड़ो कूकड़े कूक करतो हतो। ते वखते केटलाक वादळाने आकाशमां फरवा निकळवानो मन थयुं। एटले गुलाबी सवारनी ठंडी हती, पवन तो धीमे धीमे सरस मजानो हतो, एटले के वातो हतो। कूकड़ो सवारमां शुं करे छे? कूकड़े कूक करतो हतो। ते वखते वादळाने आकाशमां फरवा जवानुं मन थयुं। एक नानुं वादळ बोल्युं, आ रात अहींथी जाय तो अंधारों मटे, આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈએ ને ગમત કરીએ। એક નાનું વાદળું હતું, એ બોલે છે કે અહીંથી રાત જો જાય તો જ અંધારું આવે ને, એટલે આપણે સારા સારા કપડાં, અંધારું હોય તો દેખાય ને, એટલે અજવાળું હોય તો જ આપણા કપડાં દેખાય ને, એટલે કે સરસ મજાના રંગેબિરંગી કપડાં પહેરીને આપણે ફરવા માટે જઈશું અને ગમત કરીશું, મજા કરીશું। એક મોટા વાદળે દીવો સળગાવ્યો, બધા વાદળાએ કપડાં પહેરવા માંડ્યા। એક મોટા વાદળાએ શું કર્યું? એ દીવો સળગાવ્યો અને બીજા બધા વાદળા છે એ શું કર્યું? કપડાં પહેરવા માંડ્યા। રાતા પીળા, ગુલાબી, ચાંબલી એમ રંગેબેરંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા। એટલે કે લાલ, પીળા, ગુલાબી, ચાંબલી એમ બધા અલગ અલગ કલરના કપડાં પહેરીને વાદળાએ શું કર્યું? ફરવા નીકળ્યા। નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે। જે નીચે છે એ લોકો શું કહે છે કે સૂર્યોદય થાય છે, જ્યારે સૂર્યનો પ્રકાશ પડે છે ત્યારે આપણે રંગેબિરંગો કલર દેખાય છે, એને આપણે ધનુષબાણ પણ કહે છે। ધનુષબાણના આપણને સાત રંગો પણ જોવા મળે છે। સૂર્યોદય થાય છે ત્યારે એના પ્રકાશથી આપણને કિરણ આવે છે, સરસ મજાના રંગેબિરંગે દેખાય છે। દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળો પીળા અને ફીકા થઈ જવા લાગ્યા। એટલે કે જ્યારે સૂર્ય મોટો મોટો થતો જાય છે ત્યારે અમુક વાદળા કેવા ફીકા, એનો કલર ઓછો થતો જાય છે। એમણે પહેલાં મોટા વાદળને આ વિશે ફરિયાદ કરી। મોટા વાદળે કહ્યું, બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી। એટલે જે મોટા વાદળે કહે છે કે અમારો કલર જતો રહે છે, એટલે એને કહે છે, બધા ફરિયાદ કરે છે કે બધા વાદળા ભેગા થઈને આપણે એને કહીએ કે તારો એકલાનો અહીંયા રાજ નથી, અમારો પણ અહીંયા રાજ છે। બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા। ઘણા વાદળાએ ભેગા થઈને એક મોટા પહાડ જેવા કાળા વાદળની પાછળ જઈને બેઠા। એટલે કે બધા વાદળા ભેગા થયા અને પછી જે મોટો વાદળ હતો એ કાળા રંગનું હતું, પહાડ જેવું મોટું કાળા રંગનું જે વાદળ હતું ત્યાં જઈ એની પાછળ જઈને બધા બેસી ગયા। નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું। જ્યારે આપણે આકાશમાં જોઈએ છે તો કાળા કાળા વાદળ દેખાય છે, ત્યારે આપણે કહે છે કે વરસાદ આવવાનો છે જો વાદળ ઘેરાય છે। પણ દીવાનું તેજ પૂરું ઢંકાયું નહીં, પેલા મોટા વાદળને પવનને મદદે બોલાય, એટલે જે દીવાનું તેજ છે, જે પ્રકાશ છે સૂર્યનો, એ કમ્પ્લીટ હજુ બરાબર ઢંકાયું નથી, એથી વાદળાએ પવનને મદદ માટે બોલાવે છે। જ્યારે આકાશ ઘેરાય છે, અંધારું થાય છે, અર્ધો સૂરજ આથમતો હોય છે ત્યારે પવન ફૂંકાય છે। પવનને તો એ જ ગમતું હતું, એણે એનું કામ શરૂ કર્યું। પવનને તો બહુ જ ગમે એટલે એનું કામ શરૂ કર્યું। નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું। આપણે કહીએ છીએ ને બધા વરસાદ આવવાની તૈયારી હોય છે ત્યારે વાદળા આખા ઘેરાઈ જાય છે અને પવન ફૂંકાય છે, એટલે આપણે ત્યાં લોકો પણ એવું કહેવા માંડ્યા છે કે વાવાઝોડું આવ્યું। હવે વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા। વાદળે શું કર્યું? પવનની ગાડીમાં બેસી ગયા અને દોડવા લાગ્યા। આકાશમાં દોડાદોડી, પડાપડી અને ધમ્માચકડી થઈ રહી। ધોળા, પીળા અને બીજા નાના વાદળને મોટા વાદળને પોતાની સાથે લઈ લીધા। બધે કાળું કાળું થઈ ગયું, દીવો તો કોણ જાણે ક્યાં ચાલવે। જ્યારે વાદળું ઘેરાઈ જાય છે ત્યારે જે સૂરજ છે, દીવો એટલે કે સૂરજ, એ ક્યાં ઘેરાઈ ગયું, એટલે પછી વાદળાનો અંધકાર ફેલાઈ જાય છે ત્યારે એ દીવો દેખાતો નથી। પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી। નીચેથી લોકો કહેવા લાગ્યા કે વીજળી છબૂકવા
માંડી એટલે કે પોતાની જે જીતથી વાદળાને શું કરે આંખો ચમકાવે છે એટલે કે વીજળી થવા લાગી એટલે નીચેથી લોકો શું કહે છે કે વીજળી ચમકવા લાગી એટલે કે ઝબુકવા માંડી એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળા પેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યા ખૂબ જોરથી ખડખડાટ હસવા લાગ્યા નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ગાજવા માંડ્યું જ્યારે વાદળા હસવા માંડે છે ખડખડાટ હસે છે ત્યારે લોકો નીચેથી શું કહે છે કે આકાશ ગાજવા માંડ્યું અને આ મોટી જીતના આનંદમાં વાદળાએ એટલું હસ્યા એટલું હસ્યા એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી અને ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ આવવા માંડ્યો જ્યારે વાદળા છે એકબીજાના આંખો પટપટાવતા હોય છે અને દીવાની હસી જે સૂરજની છે હસી ઉડાવે છે મજાક કરે છે એટલે જોર જોરથી હસવા માંડ્યા જોર જોરથી હસે છે ત્યારે શું થાય છે વાદળામાં ગડગડાટ થાય છે ત્યારે આપણે શું કહીએ છીએ એને કે વરસાદ વાદળો ગાજવા લાગ્યા અને એનાથી વધારે વધારે હસવા હસવા આનંદ આંખમાંથી એમને આનંદનો પાર નહીં રહે એટલે કે આંસુ નીચે પડે છે એટલે ધારા વહેવા લાગે છે જે વરસાદ નીચે આકાશમાંથી વરસાદ પડે છે તેને શું કહેવાય છે આકાશમાંથી ધારા વહી રહી છે એટલે કે વાદળાને આંખમાંથી ધારા વહેવા લાગે છે અને વરસાદ ધરતી પર ટપ 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 કરીને વરસાદ વહેવા પડવા લાગે છે એટલે કે આપણે શું કહીએ છીએ જ્યારે વરસાદ પડે છે તો વરસાદ વરસવા માંડ્યો પછી ફરી ગમત કરી વાદળા બધા પોતપોતાના ઘેર ચાલ્યા ગયા ધરતીના લોકો કહેવા લાગ્યા વરસાદ હવે બંધ થઈ ગયો એટલે ફરીને ગમત કરી અને આખરે થાકીને શું કર્યું વાદળાએ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા વરસાદ વાદળા જતા રહ્યા એટલે પછી આપણે પાછા કહીએ કે વરસાદ હવે બંધ થઈ ગયો હવે વરસાદ નહીં પડતો તો બધાને વાદળાની ગમત બધાને મજા આવી ભણવાની મજા આવી કે નહીં ખબર પડી બધાને સારું ચાલો તો હવે આપણે પેજ નંબર 18 પર આપણે થોડી ઘણી વાતચીત કરી લઈએ જે તમારે તમારી ચોપડીમાં લખવાનું છે અને નોટમાં પણ લખવાનું રહેશે વાતચીત કરીએ વાદળાએ એવું શું કર્યું કે તમને સૌથી વધુ ગમ્યું વાદળાએ હસવા જોર જોરથી દીવાને હસવા લાગ્યા ત્યારે આપણે સૌથી વધારે ગમી જ્યારે દીવાની મજાક ઉડાવતા હતા ત્યારે આપણે હસવું આવ્યું કે નહીં સારું વાર્તામાં જે વાક્ય તમને સૌથી વધુ ગમ્યું હોય તેની નીચે લીટી કરો તો આપણે કઈ વસ્તુ વધારે ગમી તો કે રાતા પીળા ગુલાબી જાંબલી કપડાં પહેરીને જ્યારે વાદળાઓ રંગબેરંગ કપડાં પહેરીને ફરવા ગયા ત્યારે આપણને સૌથી વધુ ગમ્યું તમને વાદળાનું કયા રંગનું કપડું સૌથી વધુ ગમ્યું બધાને અલગ અલગ ગમતું હશે પણ આપ વાદળાનું ગુલાબી રંગનું જે કપડું હોય છે એ વધારે ગમ્યું બધાને ગુલાબી રંગ તો ગમે જ છે ને તમે વાદળો હો તો તમે શું શું કરો એ તમારે જાતે પણ અનુભવ લખવાના છે જો હું વાદળું હોઉં તો ખેતરે ફરીને વરસું અને ખેડૂતને ખુશ કરું સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું શું થાય સૂર્ય ઉગે ત્યારે આકાશમાં સોનેરી રંગો રેલાય છે વાદળું ક્યાં વરસે તો તમને સૌથી વધુ ગમે વાદળું ખેતરમાં વરસે તો ખૂબ ગમે છે તમે વાદળાનો ગડગડાટ સાંભળો ત્યારે તમને આકાશમાં શું થતું હોય તેવું લાગે છે આકાશમાં દેવ બાળકો ફટાકડા ફોડી રહ્યા હોય અને દિવાળી મનાવી રહ્યા હોય એવું લાગે છે પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે શું શું ઉડે છે પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે ધૂળ રેતી પાંદડા ઉડે છે ઘણીવાર છાપરાના પતરા અને નળિયા પણ ઉડે છે હવે જોઈએ સાચું હોય તો ખરું કરો અને ખોટું હોય તો ખોટું કરો કેટલાક વાદળાએ ધરતી પર ફરવા જવાનું મન થયું એટલે કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું કેટલાક વાદળાએ નહીં બધા જ વાદળાએ શું કર્યું ધરતી પર ફરવાનું મન થયું એટલે કે અહીંયા ખોટું આવશે કેટલાક વાદળા તો નહીં ગયા બધા જ વાદળા ગયા હતા ને ફરવા માટે એટલે અહીંયા ખોટું આવશે વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા હતા સાચું વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા
એ તમારે જાતે લખવાનું છે, અને ચોથું પણ તમારે જાતે લખવાનું છે, અને પાંચમું પણ તમારે જાતે લખવાનું છે. એક જ શબ્દમાં ઉત્તર લખો. વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? વાદળા ભેગા થઈને કાળા વાદળની પાછળ જઈને બેઠા. વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા? વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકોએ શું થયું એમ કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે એમ કહેવા લાગ્યા. ધરતી પરના લોકોએ વીજળી છબકે છે એમ કહ્યું ત્યારે વાદળાએ શું કર્યું હતું? તો કે આંખો ચમકાવતા હતા. પવને પોતાનું કામ કર્યું તેથી ધરતી પર શું આવ્યું? વાવાઝોડું આવ્યું. હવે આગળ આપણે નેક્સ્ટ પીરિયડમાં શીખીશું. થેન્ક યુ.